बनने का तो कितना फायदा है, कितना फायदा है, कितना फायदा है, कितना फायदा है। पर रन्ना एक तो बोल पाछळथी फायदा है करे मारा माथे बधुं नाख्युं छे। लेट मी हेन्डल दिस। अरे देखड़ा जा मेरी बात सुन, तू बूढ़ा बनेगा ना तो क्या होगा? हाँ तू बूढ़ा बनेगा तेरे को एयर इंडिया में कंसेशन मिलेगा सीनियर सिटीजन, फिर उड़ के किधर भी जाना, उड़ने आने हाला ने हूँ लागे वर्गे एयर इंडिया साथे विमान में तू तो आज करवाना पाचो हाँ साला भीख मांगेगा मार नहीं है। सॉरी देख तू बूढ़ा बनेगा ना तो तेरे को इनकम टैक्स में राहत मिलेगी, पैसा इनकम टैक्स भिखारी ने सेना टैक्स हाला एवी आइटम ले आयो ने कई सूझतू नहीं तेरे मटे अभी क्या करो। बहुत बेस्ट है देख बूढ़ा बनेगा तेरे को इतना जलसा है, बूढ़े लोग क्या करते हैं जुआन लड़की लोग को बेटा बेटा करके गाल खींचते हैं। गमी क्यों केम चला गमी क्यों तने अपने शोले जोवा गया था ने शोले त्यारे आ डॉक्टर ए अंधारा में मने चिमटो भरे तो અને તું મને આજે કે સલા એટલે કહેતો હતો શોલેમાં બહુ મજા આવી બહુ મજા આવી, મને આટલા વર્ષે ખબર પડી આને શેની મજા આવી, હરામખોર ચૂપ ટિકિટ કઢાવી મેં ને કામ પતાવ્યું તે શેનું કામ ભાઈ શેનું કામ લુચ્ચા લગાડ લફાયું યાર અરે પણ મુછાળા તે શોલેમાં બકુલાને ચીમટો ભર્યો ના યાર જો જો એવું નતું જો મારી યે હાથ મુજે દે દે શું થયું યે હાથ મુજે દે દે ભાઈ મારી વાત યે ગળા મુજે દે મુછાળા મારું નામ સોનલ છે સોનલ પુરુષોત્તમ પરોપકારી પરોપકારી યસ સાલા કામ ચોરી નું ને અટક પરોપકારી શરમ નથી આવતી આવે છે બહુ શરમ આવે છે જ્યારે મારા પપ્પાને ખબર પડશે કે હું ચોરી કરતા પકડાઈ ગઈ છું એમને તો અટક અજાવી જશે તો બટ ઓબવિયસ છે નાના કોઈ પણ બાપને ખબર પડે કે એની દીકરી ચોરી કરતા પકડાઈ છે તો એને અટેક ના આવે તો શું બાપાને ઓળકાર આવે શરમ નથી આવતી છોકરી કોણે તને શીખવાડ્યું આ ચોરી કરતા કોણે શીખવાડ્યું મારા પપ્પાએ આના બાપાએ ને ચોરી કરતા શીખવાડ્યું મારા પપ્પા પુરુષોત્તમ પરોપકારી બહુ ફેમસ ચોર છે ફેમસ ચોર અમારી આખી નાત એમને વાળથી દાદુ કહીને બોલાવે દાદુ યસ જો કે આજકાલ આંખે ઓછું દેખાય છે એટલે કોચિંગ ક્લાસ ચલાવે છે યુ સી થેન્ક ગોડ કોચિંગ ક્લાસ ચલાવે છે સેના કોચિંગ ક્લાસ ચલાવે છે ડિપ્લોમા ઇન ઘરફોડી એન્ડ ડિગ્રી ઇન પિક પોકેટિંગ એટલે ગજવું કાપે હાનો બા મિસ્ટર ચોરી અમારો ખાનદાની વ્યવસાય છે હા મારા દાદુનું માનવું છે કે ચોરી કરવી એ ગુનો નથી ચોરી કરતા પકડાઈ જવું એ ગુનો છે વાહ ચોરી કરવી એ ગુનો નથી ચોરી કરતા પકડાઈ જવું એ ગુનો છે બહોત અચ્છે અરે શું બહોત અચ્છે આ અરે તાળીનો ડાયલોગ છે ક્યા બાત હે તારા બાપા સ્ક્રીન પ્લે લખે છે અરે હું તો કહું છું વાક્ય છપાવ અખંડ આનંદમાં છપાવ હે ભગવાન બાય ધ વે નાઇસ મીટિંગ યુ મી યસ વાલિયા સ્લો મોશન વન્ડરફુલ કઈ લેંગ્વેજ કઈ બોલે છે ગુજરાતી તો નથી જ તો મને ખબર છે કુંભા કુંભા ગુજરાતી કોડ લેંગ્વેજ મૃતાત્માઓ સાથે વાત કરવાની આ કોડ લેંગ્વેજ છે નથુરામ નથુરામ એક્સક્યુઝ મી સ્વામીજી આઈ એમ પ્રોફેસર પરિમલ પૂજારા ગયા જન્મમાં તારું નામ નથુરામ હતું હે બાબા મારું નામ શું હતું ટોમી ટો તું કૂતરો હતો કેવું પડે યાર ખરેખર જાણકાર માણસ છે યાર સ્વામીજી તમે માનશો આ જન્મમાં પણ હજી ઘણી વાર
કૂતરો ચાલો કૂતરો. આઈ એમ ઇમ્પ્રેસ્ડ સ્વામીજી, તમને મળીને ખૂબ આનંદ થયો. તમને મળીને મને નથી થયો. તમે ક્યાં ચાલ્યા? બેસો ને. આ રસ્તામાં જ વિચારતી હતી કે મનુ ને પુષ્પા બહાર ગયા છે, આ ઘેર વેલી પહોંચીશ ને તો આ નોડાચું જોવું પડશે, પણ આ તમે આવ્યા ને એટલે મારું તો મન પ્રફુલ્લિત થઈ ગયું. અરે મારી વાલી કરું ને તારી પહેલા મરું. છોડી છોડ, છોડી છોડ લુચ્ચા. શું બોલ્યો? શું? મારી વાલી કરું. મારી વાલી કરું. મારી બેન, બેન, બેન. 3.5 મિનિટ પછી તું બેન લગાડે છે. અરે હું તને ઓળખું છું ગ્લિન્ડર. અરે આને જ મને કોલેજમાં શીખવાડ્યું તું. બેન બેન કહેતા જાવ ને મળતો લાભ લેતા જાવ. શું ગુંડો પપ્પુ? સ્વીટી, શાહજહાં મુમતાઝ માટે તાજમહેલ બનાવ્યો, તમે મારા માટે શું બનાવશો? રેશન કાર્ડ. એટલે કે પોસ્ટ કાર્ડ, આઈ મીન પાસપોર્ટ. યસ ડાર્લિંગ, તું સમજી નહીં, શાહજહાં લુચ્ચો હતો, એણે મુમતાઝને પથ્થરોના બોજ નીચે દાટી દીધી, પણ હું મારી સ્વીટાર્ટને હવામાં ઉડાડી એટલે વિમાનમાં બેસાડીને બસ સ્વીટાર્ટ મારું સપનું સાચું પડવા દે, પછી આપણે બંને જણા વર્લ્ડ ટૂર પર જઈશું, અને ત્યાં નહીં ગમે તો બીજે ક્યાંક જઈશું. મની લાલુ. મની બોલને. સોરી મની. મની, તે જ્યારથી જ્યારથી તે મારા હૃદયના કૂવામાં ડોકિયું કર્યું છે ત્યારથી મારા દિલનો દેડકો તને કશું કહેવા માટે રોજ ડ્રાઉ ડ્રાઉ કરે છે. ચલો સચ્ચે અવાજ આવવા લાગ્યો. મની મની, મારે તને એક પર્સનલ સવાલ પૂછવો છે. પૂછો. પૂછ ને. મની, તારા પપ્પા નવું પિક્ચર ક્યારે ચાલુ કરશે? પહેલા મને એક વાતનો જવાબ આપ, તું મને પ્રેમ કરે છે કે મારા પપ્પાને? હા, ઓફ કોર્સ તારા પપ્પાને. મને તો ખરેખર સિમ્પલ છે. વોટ? ની એટલે કે સિમ્પલ છે. માણસનો પુનર્જન્મ ક્યારે થાય? ક્યારે? જ્યારે એની કોઈ વાસના અધૂરી રહી જાય ત્યારે. તો પછી મેરલિન મોનરોનો પુનર્જન્મ કેમ નથી થતો? મેરલિન મનરો અધૂરી વાસનાને લીધે નહીં, વધુ પડતી વાસનાને લીધે ગુજરી ગઈ.